તો છેલ્લા 4-1 વર્ષથી પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહેલા 650 જેટલા માછીમારોમાંથી 20 માછીમારો મુક્ત થયા હતા. આજે તેઓનું પરિવાર સાથે કરુણાસભર દ્રશ્યો સાથે મિલન થયું હતું. ત્યારે હજુ 640થી વધુ પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારોને વહેલી તકે મુક્ત કરાય તેવી માછીમાર સમુદાયમાં માંગણી છે. તો છેલ્લા 4-1 વર્ષથી પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહેલ 650 જેટલા માછીમારોમાંથી 20 માછીમારો મુક્ત થયા હતા. જ્યારે આજે તેઓનું પરિવાર સાથે કરુણાભર દ્રશ્યો સાથે મિલન થયું હતું. હજુ 640થી વધુ પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારોને વહેલી તકે મુક્ત કરાય તેવી માછીમારો સમુદાયમાં માગણી છે. ત્યારે મહામારી કોરોના કાર બાદ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન જેલમાં બંધક બનેલ 650 જેટલા માછીમારોના પરિવારોમાં સરકારો સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ત્યારે માછીમાર પરિવારોની માંગ એવી છે કે 650 જેટલા માછીમારો પાકિસ્તાનમાં હોય ત્યારે માત્ર 20 જેટલાને જ મુક્ત કરાયા છે. ત્યારે આગામી ચૂંટણી પહેલાં તમામ માછીમારોને મુક્ત કરાય તેવી માંગ કરાય છે. જો સરકાર દ્વારા તાકીદે માછીમારોની મુક્તિ નહીં કરાય તો આવનારી ચૂંટણીમાં માછીમાર સમુદાય સરકાર સામે રોષ ઠાલવશે. આ સાથે છેલ્લા 4-1 વર્ષથી કોરોના બાદ માછીમારોને મુક્તિ અટકી પડી છે. તો મુક્ત થઈને આવનાર માછીમારો જણાવી રહ્યા છે કે અનેક માછીમારો ત્યાં બીમાર છે. આ સાથે તેમને યોગ્ય સારવાર મળતી નથી. તો 3 જેટલા માછીમારોના મોત થયા બાદ તેમની લાશ પણ 3 મહિના પછી તેમના પરિવારને પહોંચાડ્યા છે. ત્યારે અનેક માછીમાર પરિવારો સરકારની આ નીતિના કારણે ભારે વ્યથિત છે અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આજે મુક્ત થયેલા 20 માછીમારોને ફિશરીઝ વિભાગ દ્વારા વાઘા બોર્ડરથી લાવી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. તો આગામી સમયમાં તાકીદે 640થી વધુ માછીમારોને જે પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહ્યા છે તેમને ભારત સરકાર દ્વારા મુક્ત કરાય અને તેમના સ્વજનોને સપ્લાય દેવી અને માછીમાર સમુદાયમાં માંગ ઉઠી છે. આજે પાકિસ્તાનથી અમારા કાજડી ગામના 6 માછીમારો છે. તે 6 માછીમારો સહિત ટોટલ 20 માછીમારો છે. આ અગાઉ 20 માછીમારો છૂટેલા અને આજે પણ 20 માછીમારો પાકિસ્તાનથી ભારત સરકાર દ્વારા છોડવામાં આવેલા છે. આજે પાકિસ્તાનની અંદર 600 માછીમારો હાલમાં બંદીવાન છે. એને છોડાવવા માટે અમે અમારા ગામના જે માછીમારો છે તેને છોડાવવા માટે અમે રાજ્યસભા દ્વારા શક્તિસિંહ ગોહિલ છે અને અમારા ધારાસભ્ય શ્રી પુંજાભાઈ જ્વાદ દ્વારા વિધાનસભા અને લોકસભામાં પણ રજૂઆત કરેલી અને ત્યારે ભારત સરકારને ધ્યાને વાત નાખતા આજે અમારા ગામના માછીમારોને 20 માછીમારોને છોડાવવામાં અમે સફળ રહ્યા છે. મારી ભારત સરકારને વિનંતી છે કે ભાઈ તમે આજે 5-5 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ જો નાથી માછીમારો ન છૂટતા હોય તો અમારે કોની પાસે આશા રાખવી? આજે અમે સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે અમારા જે માછીમારો હાલમાં પાકિસ્તાન બંદીવાન છે એ ચૂંટણી પહેલાં છોડાવવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. આ લોકો એવું વિચારે છે કે ભાઈ ચૂંટણી ટાણે માછીમારોને છોડાવીને લાવીએ તો એના પરિવારો છે, માછીમારી ધંધા સાથે જે સંકળાયેલા હોય તે તમામ લોકો અમને મત આપે એ આશા સાથે ચૂંટણી આવે ત્યારે જ આ લોકો છોડાવે છે. આવનારા દિવસોમાં ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી આવે છે. અમારા માછીમારો એ પહેલાં નહીં છૂટે તો એની અવશ્ય અમે ચૂંટણીનો બહિષ્કાર કરી અને સરકારનું ધ્યાન પૂરેપૂરું દોરશું. અત્યારે પાકિસ્તાનની જેલમાં કેટલા વ્યક્તિ મરી ગયા, 3-3 મહિને બોડી પુગાડે તો હું સરકારને મારે બોડી તમારા માણસો ને દેવાની છે, અમને અમને જીવતા નથી દેવાના. અમારા માણસો પ્રોબ્લેમ છે કે તકલીફ છે ઘેરે, એ પરિસ્થિતિ આટું થાય ને દરિયા ખેડવા જાય તો દરિયાના ધંધા વાહે, સરકારને આવક નથી? સરકારને પુષ્કળ આવક છે. ચૂંટણી વિશે એવું જ કહેવાનું છે અમારે કે અત્યારે ચૂંટણી આવે, અમારા માણસો છોડાવી દે, બાકી અમે હાવ સામાન્ય માણસ છે, બાકી અમારી ઓકાત અમે સરકારને બતાવી દેવાના છે. 17 તારીખના રોજ ભારત સરકારશ્રીનો અમને જાણ કરેલી હતી કે 20 માછીમારો છૂટવાના છે. તો તે સબબ 18 તારીખના રોજ અહીંથી જે અમારી મત્સ્યોદ્યોગ વિભાગની જે ટીમ છે તે વાઘા બોર્ડર જવા માટે રવાના થઈ ગઈ હતી. ત્યાંથી 20 તારીખે 20 માછીમારોને અમારી ટીમને સોંપવામાં આવેલા. એ લોકો ત્યાંથી પછી ટ્રેન મારફતે અને બરોડાથી બસ મારફતે આજ રોજ અહીં વેરાવળ કચેરી ખાતે આવી ગયા છે અને એ લોકો એના પરિવારને આજ રોજ સુપરત કરવામાં આવેલા છે. જે 20 માછીમારો પૈકી જે ટોટલ 13 માછીમારો છે એ આપણે ગીર સોમનાથ જિલ્લાના છે, 5 માછીમારો છે એ ઓખાના છે અને 1 છે જામનગર જિલ્લાના છે. હજુ કેટલા માછીમારો બાકી?
તેના વિશે કે તો અત્યારે ટોટલ 662 માણસો હતા પાકિસ્તાન જેલમાં, એમાંથી 20ને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ હાલ હજુ 642 માછીમારો પાકિસ્તાન જેલમાં છે. એને લાવવા માટે શું પ્રયાસો? અત્યારે ભારત સરકાર શ્રી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અત્યારે પૂરા પ્રયત્નો ચાલુ છે અને એના મુજબની કાર્યવાહી પણ અત્યારે ચાલુ છે. મારું ચોખડા ગામ છે, નાલે મછલી પકડો 4 વર્ષ ધંધો કરતા હતા, નાલે અટાણે પરિવારને મળ્યું 4 વર્ષ બાદ ખૂબ આનંદ થયો. કેસ કરજો આપણા ગવર્મેન્ટને કે નાલે અમને છોડાવે જલ્દી. હા, 5 માણસો બીમાર એટલા છે કે એની પરિસ્થિતિ આવું ખરાબ છે ને કાયાગર નાલે કાઢો એ અમારી વિનંતી છે. 3 માણસો મારે સામે મરી ગયા નાની. એની ડેડ બોડીનું શું છે? ડેડ બોડી 3-4 મહિના પછી અહીંયા પીગી હતી ડેડ બોડી. હું તો આપણા સરકારને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા માહિતગીરી બધી નાલે કાઢે. 3-3 વર્ષ 4-4 વર્ષ માહિતગીરીના થઈ ગયા ના, બહુ પરેશાન છે. ને કોઈ બી માણસ બીમાર પડે એટલે ના કંઈ ઈલાજ નથી એટલો, કે ગમે દુખાવાની ગોળી માગે કે ગમે શરદીની માગે એક જ ગોળી આપે. એટલે નાલે તમે માહિતગીરીને રિહા કરો, મારી વિનંતી છે. ભરતસિંહ જાદવ, સતલાઈવ 24 ન્યૂઝ, ગીર સોમનાથ.